બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર સૌ પ્રથમ નજર કરીએ તો બીઆરસીની, ખાસ કરીને બીઆરસી અને સીઆરસી મુદ્દે હાઈકોર્ટનો આદેશ સામે આવ્યો છે. 6000થી વધુ બીઆરસી સીઆરસી માટે હાઈકોર્ટનો નિર્ણય છે. એમાં ખાસ કરીને બીઆરસી સીઆરસીની શિક્ષક તરીકે જૂની સ્કૂલમાં નિમણૂક કરવામાં આવે તેવું હાઈકોર્ટનું કહેવું છે. ડેપ્યુટેશન તરીકે બીઆરસી સીઆરસી તરીકેની નિમણૂક રદ થાય તેવી વાત કરી છે. 2012ના સરકારના ઠરાવની જોગવાઈનો અમલ કરવા માટે પણ હાઈકોર્ટે વાત કરી છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સોનલ અનડકર. સોનલ, જણાવશો જે પ્રકારે બીઆરસી સીઆરસી મુદ્દે હાઈકોર્ટે જે આદેશ આપવા વિશે શું કહેવું છે તમે? વિગત 6000થી વધુ બીઆરસી અને સીઆરસી ના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે બીઆરસી અને સીઆરસી ના ટીચર તરીકે તેમની જે જૂની સ્કૂલમાં નિમણૂક કરવામાં આવી હતી તેમની તે નિમણૂક જે છે તેને યથાવત કરવામાં આવે ફરીથી, અને તેમને બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની જે અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી સરકાર તરફથી તે અપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં રાજ્ય સરકારે આ જે પરિપત્ર છે તે કર્યો હતો કે સીઆરસી કોઓર્ડિનેટર્સ જે છે અને બીઆરસી કોઓર્ડિનેટર્સ જે છે તેમને મૂળ શિક્ષકની જોબમાંથી ઉઠાવી અને તેમને કોઓર્ડિનેટર્સ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. અને 2012ની જે આ જોગવાઈ છે, કાયદાની જોગવાઈ 2012માં એવી હતી કે જે ઠરાવ જે થયો છે તે ઠરાવનો અમલ કરવામાં આવે તેવી માંગણી આ અરજીમાં કરવામાં આવી હતી અને અરજી સંદર્ભે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.